સદેચા પોઈન્ટ 3 તેના પુષ્કળમાં 4 ની વાત કરશું એટલે જેમ આપણે આલેખ દોરવાનું દીધેલું છે કઈ રીતે તો એક શેર માટે એબ્સોલ્યુટ ભાડું આપવાનું છે પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 8 અને ત્યારબાદ દરેક કિલોમીટર માટે ભાડું રૂપિયા 5 છે એટલે કે જ્યારે તમે ટેક્સીની અંદર બેસો તો પહેલો કિલોમીટર ચાલે એનું ભાડું 8 રૂપિયા પછી દરેક કિલોમીટરના રૂપિયા 5 છે વાયકલનું અંતર x કિલોમીટર અને કુલ ભાડું y દઈ આ માહિતી માટે ફ્યુચર સુરેખ સમીકરણ લખો અને ત્યાંનો આલેખ દોર હવે આપણે અહીંયા શું કરવાનું તો કે ફ્યુચર સુરેખ સમીકરણ લખવાનું હોય અને ત્યાંનો આલેખ દોરવાનો તો એના માટે સૌથી પહેલી વાત એ આપણને એ યાદ હોવું જોઈએ કે પ્રથમ કિલોમીટરનું ભાડું કેટલું થશે તો 8 બરાબર પછી તો કે જેટલા કિલોમીટર ચાલે એટલે આપણે સાના વડે દર્શાવ્યું કે x વડે અને દરેક કિલોમીટરનું ભાડું કેટલા હશે રૂપિયા 5 તો કે પ્લસ 5 ગુણ્યા x માઈનસ 1 આ શા માટે આપણે આવું કર્યું કારણ કે તો પહેલા કિલોમીટરનું ભાડું 8 રૂપિયા લઈ લીધેલું હોય એટલા માટે તો એને આપણે x સુધી કે જેટલા કિલોમીટર ચાલે ત્યારે 1 કિલોમીટર શું થયું બાદ કર્યું અને એનું ભાડું અહીંયા દર્શાવ્યું હવે તો કે y બરાબર આપણને શું કહેવામાં આવેલું છે કુલ ભાડું તો કેટલું ભાડું છે એના બરાબર y બરાબર પ્રથમ કિલોમીટરનું ભાડું 8 રૂપિયા પછીના દરેક કિલોમીટરનું ભાડું 5 રૂપિયા લેતે પણ એક માઇનસ ને રસા માટે તો 1 કિલોમીટરનું ભાડું અહીંયા દેવામાં આવ્યું છે એટલા માટે એટલે હવે આ સમીકરણને આપણે શું કરશું દ્વિચલ સુરેખ સમીકરણ સોલ્વ કરશું એના માટે 8 પ્લસ 5 ગુણ્યા x એટલે 5 x માઇનસ 5 બરાબર y એટલે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવા માટે તો 8 માંથી 5 જાય એટલે 3 5 x પ્લસ 3 બરાબર y y પ્લસ 7 બરાબર તો માઇનસ 5 x માઇનસ y પ્લસ 3 બરાબર 0 આ આપણો પહેલો પ્રશ્નનો જવાબ છે તો દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો અને ત્યાંનો હવે આલેખ દોરવાનો તો આલેખ દોરવા માટે અત્યાર સુધી જે આપણે વાત કરી હતી y ના સ્વરૂપમાં ફેરવવાનું હોય તો અહીંયા y નું સ્વરૂપ તો આપણને ખબર જ છે કે y બરાબર 5 x પ્લસ 3 આપેલું છે હવે y નું મૂલ્ય મેળવવા માટે આપણે x ની જુદી જુદી કિંમતો ઉતારશું x બરાબર સૌપ્રથમ y બરાબર 5 ગુણ્યા 1 પ્લસ 3 y બરાબર 5 પ્લસ 3 y બરાબર 8 જો ટેક્સી 1 કિલોમીટર ચાલશે તો એનું ભાડું કેટલું થશે કુલ ભાડું રૂપિયા 8 પછી તો બીજા x બરાબર 1 y બરાબર 5x પ્લસ 3 તો y બરાબર 5 ગુણ્યા 2 પ્લસ 3 y બરાબર 10 પ્લસ 3 એટલે y બરાબર 3 શોર્ટ ટેક્સી 2 કિલોમીટર ચાલશે તો એનું ભાડું કેટલું થશે 13 x બરાબર 3 લઈએ y બરાબર 5x પ્લસ 3 y બરાબર 5 ગુણ્યા 3 પ્લસ 3 y બરાબર 5 કરી 15 પ્લસ 3 એટલે y બરાબર 18 તો અહીંયા 3 કિલોમીટર ટેક્સી ચાલશે તો એનું ભાડું કેટલું થશે તો રૂપિયા 18 હવે તો આ જે સમીકરણ લ્યા એને આપણે x અને y ના સ્વરૂપમાં જે દર્શાવતા હતા એ રીતે છે આને દોરવા માટે દર્શાવશું અહીંયા x અને y ની જુદી જુદી કિંમતો માટે શું કિંમત મળી 1 x y x બરાબર 1 તો y બરાબર 8 x બરાબર 2 તો y બરાબર 13 અને છેલ્લે x બરાબર 3 તો y બરાબર 18 હવે આ બાબત રહી અને આપણે શું કરશું આલે ઉપર દર્શાવશું અને આનો આલે દોરી અને જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એનો આલે જોઈ શકો તો કે આલે તો આપણે x બરાબર 1 તો y નું મૂલ્ય 8 મળે x બરાબર 2 તો y નું મૂલ્ય 13 મળે અને x બરાબર 3 તો y નું મૂલ્ય 18 મળે આ ઉભી જ્યારે એ લાઈન x અક્ષ સોરી y અક્ષ અને નીચે જે આડી લાઈન રહે એ એક્સક્સ તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા આલેખ માટેનું જે સૂત્ર લઈએ તો કે 5x - y + 3 = 0 આ સૂત્ર તો કે દ્વિચલ સુરેખ
સંગીત વાળો બરાબર તો આવી રીતે યાર વાલને તમારે પ્રાપ્ત થતી માંગો જે શકો અને આવી રીતે તમારે યાદ કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો એ રીતે જોઈ શકો કે નીચેની આકૃતિ 1 અને આકૃતિ 2 માં આપેલા આલેખ માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી યુક્ત સમીકરણ પસંદ કરો હવે યુક્ત સમીકરણ પસંદ કરવાનું આપણે આપે આકૃતિ આપવામાં આવી છે તો પહેલો આકૃતિ માં x y અને રેખા બીજી આકૃતિ માં x y અને રેખા તો આપણે જે ઉપર એને આલેખ ઉપર રેખા ઉપર જે સમીકરણ લખતા હતા દ્વિચલ સુરેખ સમીકરણ એ અહીંયા લખતા હતા આમાંથી આ ચાર વિકલ્પમાંથી કયું સમીકરણ અહીંયા બંધ બેસે પહેલું તો કે y બરાબર x તો તમે જોઈ શકો અહીંયા 1 અને માઈનસ એટલે y અને x બંને સમાન નથી પછી તો કે x y 0 તો તમે જોઈ શકો માઈનસ 1 પ્લસ 1 જવાબ શું આવશે 0 અહીંયા પણ જોઈ શકો 0 પ્લસ 0 એટલે જવાબ શું આવશે 0 અહીંયા પણ 1 માઈનસ 1 બરાબર જવાબ શું આવશે 0 તો આપણું સમીકરણ કયું તો x પ્લસ y બરાબર 0 એ આ આકૃતિમાં પણ બેસે છે ઉપર શકાય કયું x પ્લસ y બરાબર 0 હવે બીજી આકૃતિની વાત તો એમાં માઈનસ 1 અને 3 0 અને 2 2 અને 0 આવ્યું તો આપણે એમાં તો કે y બરાબર x પ્લસ b આપેલું છે મિત્રોને અહીંયા તમે જોઈ શકો તો x નું મૂલ્ય આનો કેટલું આપેલું છે માઈનસ 1 બરાબર અને y નું મૂલ્ય 3 તો માઈનસ 1 માં 2 ઉમેરો તો 1 થાય તો y નું મૂલ્ય 1 છે નથી તો એવું ના થઈ શકે y બરાબર x માઈનસ 2 તો એ વસ્તુ પણ તમે જોઈ શકો અને માઈનસ 2 માઈનસ 1 અને એમાં માઈનસ 2 ઉમેરો તો કેટલા થશે માઈનસ 2 થશે હવે તો ત્રીજું તો કે y બરાબર માઈનસ x પ્લસ b આ વસ્તુ તો એમ તમે જરા ધ્યાનથી જુઓ તો કે y બરાબર 3 અહીંયા માઈનસ x માઈનસ x ચાલો મતલબ તો કે માઈનસ 1 અને માઈનસ નું નિશાન એટલે પ્લસ થશે પ્લસ 2 એટલે 3 દરેક જગ્યાએ આ વસ્તુ જોવા મળશે એટલે શું થશે તો કે y બરાબર માઈનસ x પ્લસ b આ સમીકરણ જો એ આપેલી જે આકૃતિ હોય અને અનુકૂળ થતું હોય એવું આપણને લાભ છે એટલે આ આકૃતિમાં જે y = -x + 2 આ સમીકરણ બંધ બેસતું હોય એવું થઈ શકાય હવે આપણો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 5 એની આપ વાત કરા પછી આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 ની વાત કરશું પ્રશ્ન નંબર 6 ની વાત જો અચળ બળ વપરાતી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને પાંચ એકમ અચળ બળ લઈ ત્યાંનો આલેખ દોરો અને આલેખ પરથી કપાયેલ અંતર જ્યારે બે હોય અને શૂન્ય હોય ત્યારે થતું કાર્ય શોધો એટલે અંતર બે હોય અને શૂન્ય હોય ત્યારે કેટલું કાર્ય થયું હોય એ આપણને શોધવાની વાત કરેલી છે દરેક વખતે તમે જાણો છો એ પ્રમાણે કાર્ય બરાબર અંતર કપાયેલું અંતર ગુણ્યા બળ કાર્ય બરાબર બળ ગુણ્યા કપાયેલું અંતર હવે અહીંયા આપણે જોઈ શકીએ તો કે કાર્ય બરાબર શું લઈશું વાય અંતર બરાબર x અને અચળ બળ તો આપણે 5 થી જેવું છે આની ઉપરથી તો કે આ સૂત્ર પ્રમાણે આપણે શું મેળવી શકો તો y બરાબર બળ એટલે 5 ગુણ્યા x એટલે y બરાબર કેટલા છે 5 આ આપણું શું થયું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ y માઈનસ 5x બરાબર 0 આ બે ચલવાળું સમીકરણ એ પછી કોઈનો આલેખ દોરવાનું તો આલેખ દોરવા માટે x બરાબર જુદી જુદી કિંમતો 10 x બરાબર 1 તો y બરાબર 5 ગુણ્યા 1 y બરાબર 5 બીજી કિંમત x બરાબર 2 y બરાબર 5 ગુણ્યા 2 y બરાબર 10 ત્રીજી કિંમત x બરાબર 3 y બરાબર 5 ગુણ્યા
3 y बराबर 15 आ જુદી જુદી આપણે કિંમતો ધારી અને મૂલ્ય ભર્યું હવે આપણે એવું કીધું હોય કે જ્યારે 2 હોય અને 0 હોય તો આપણે જોયું તો 2 હોય ત્યારે કેટલું મળ્યું 10 અને 0 હોય તો 0 પણ લઈ લેવી x = 0 y = 5 * 0 y = 0 આપણે બાબત જો તો કાર્ય તો 2 હોય ત્યારે 10 અને 0 હોય ત્યારે 0 મળે છે હવે એને આપણે આલેખના સ્વરૂપમાં દર્શાવવા માંગીએ x y x = 1 હોય તો 5 2 હોય તો 10 3 હોય તો 15 આ સ્વરૂપમાં આપણે જોવા મળશે હવે આપણે આનો આલેખ દોરશું અથવા તો આલેખ જોઈશું તેવો આલેખ આપણને મળે વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરી હતી આનો આલેખ અહીં તમે જોઈ શકો કે જ્યારે x નું મૂલ્ય 1 તો y નું મૂલ્ય 5 x નું મૂલ્ય 2 તો y નું મૂલ્ય 10 x નું મૂલ્ય 3 તો y નું મૂલ્ય 15 આપણને જોવા મળે જ્યારે અંતર 0 એકમ હોય તો બંને 0 હોય જ્યારે અંતર 2 એકમ હોય તો y નું મૂલ્ય 10 એટલે કે જે કાર્ય હોય એટલું છેલ્લું હોય 10 એકમ છેલ્લું જોવા મળે આ રીતનું આલેખ તમારે તમારી પ્રાપ્તિમાં તૈયાર કરવાનો થશે